નમસ્તે મિત્રો, આજે આપણે ભારતના બંધારણના ભાગ 1 વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન છે, 40 પ્રશ્નોની ટેસ્ટ છે. તમારા કેટલા સાચા છે જરૂર કમેન્ટની અંદર જણાવજો. ભારતીય બંધારણ સભાએ બંધારણને ક્યારે અપનાવ્યું હતું? 26/11/1950, 26/1/1950, 26/11/1950, 26/1/1950. તો તમારો સાચો જવાબ છે 26/11/1949. ત્યાર પછી નીચે આપેલા કયો ચૂંટણીને લગતો અધિકાર નથી? મતદાનનો અધિકાર, ચૂંટણી લડવાનો અધિકાર, અલગ મતદાર યાદીનો અધિકાર કે પુખ્ત વયનો અધિકાર? તો તમારો સાચો જવાબ છે અલગ મતદાર યાદીનો અધિકાર છે, તે ચૂંટણી લગતો અધિકાર નથી. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈ લઈએ, ભારતના સંવિધાનમાં પ્રથમથી જ શાનો ઉલ્લેખ ન હતો? તો મૂળભૂત નાગરિકતા, મૂળભૂત હકો, મૂળભૂત ફરજો કે ઉપરોક્ત તમામ? તો તમારો સાચો જવાબ છે મૂળભૂત ફરજો. ત્યાર પછીનો સવાલ જોઈ લઈએ, રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલા રાજ્યસભાના સભ્યો કયા ક્ષેત્રના નિષ્ણાત નથી? સાહિત્ય ક્ષેત્રે, વિજ્ઞાન ક્ષેત્રે, સમાજ સેવા ક્ષેત્રે, રાજનીતિના ક્ષેત્રે? તો તમારો સાચો જવાબ છે રાજનીતિના ક્ષેત્રે. ત્યાર પછીનો સવાલ જોઈ લઈએ, ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદ છે? ટોટલ 395, બી 380, સી 390 કે 370? તો તમારો સાચો જવાબ છે ભારતના બંધારણમાં 395 અનુચ્છેદ છે. ત્યાર પછીનો સવાલ આપણે જોઈ લઈએ, શાંતિ અને શસ્ત્ર વિના ભેગા થવાનું સ્વાતંત્ર્ય બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે? અનુચ્છેદ 19(1)(ક), અનુચ્છેદ 19(1)(અ) કે ડ 19(1)(બ)? તો તમારો જવાબ છે અનુચ્છેદ 19(1)(બ) હેઠળ તમે શસ્ત્રો વગર અને શાંતિથી તમે ભેગા થઈ શકો છો. ત્યાર પછીનો, રાજ્યસભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા માટે કેટલા સભ્યો હોવા જરૂરી છે? 1/2, 1/4, 1/8 કે ડી ઓપ્શન 1/10? તો તમારો સાચો જવાબ છે 1/10. ત્યાર પછીનો સવાલ આપણે જોઈ લઈએ, નીચેનામાંથી કોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી નથી? તો તમારો જવાબ ઓપ્શન છે ચીફ જસ્ટિસ, મુખ્ય ચૂંટણી કમિશનર, વડાપ્રધાન કે ડી મુખ્યમંત્રી? તો તમારો સાચો જવાબ આવશે મુખ્યમંત્રી. ત્યાર પછી, ભારતીય બંધારણમાં સંશોધન કઈ રીતે થાય છે? સાદી બહુમતીથી, 2/3 બહુમતીથી, 2/3 બહુમતી તથા અડધાથી વધારે રાજ્યોની મંજૂરીથી કે ઉપરોક્ત તમામ? તો તમારો સાચો જવાબ આવશે તમામ. ત્યાર પછીનો સવાલ જોઈ લઈએ, ભારતીય સંસદ કોનો સમાવેશ થાય છે? લોકસભા, રાજ્યસભા, લોકસભા અને રાજ્યસભા, ડ લોકસભા અને રાજ્યસભાના રાષ્ટ્રપતિ? ત્યાર પછીનો, તો તમારો સાચો જવાબ આવશે લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ સંસદની અંદર થાય છે. ત્યાર પછીનો સવાલ જોઈ લઈએ, લોકસભાના અધ્યક્ષ કોણ છે? ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ, અધ્યક્ષ કે સંસદીય પ્રધાન? તો તમારો સાચો જવાબ છે અધ્યક્ષ છે, તે લોકસભાના અધ્યક્ષ હોય છે. ત્યાર પછી, ચૂંટણી કમિશનર કોની ભલામણ હટાવી શકાય? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની, વડાપ્રધાનની, રાષ્ટ્રપતિની કે ચૂંટણી કમિશનરની? તો તમારો સાચો જવાબ આવશે ચૂંટણી કમિશનરની. ત્યાર પછી, મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી કોને લાગુ પડતી નથી? વડાપ્રધાનને, રાષ્ટ્રપતિને, ઉપરાષ્ટ્રપતિને કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને? તો મહાભિયોગનો વડાપ્રધાનને લાગુ પડતી નથી. ત્યાર પછીનો સવાલ જોઈ લઈએ, રાજ્યસભામાં દર 2 વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? 2/3, 2/2, 1/3 કે 1 પણ નહીં? તો તમારો સાચો જવાબ છે 1/3. બંધારણના, ભારતીય બંધારણના યુનિયન લિસ્ટમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે? 97, 98, 95 કે 92? તો તમારો સાચો જવાબ છે 97. ત્યાર પછીનો સવાલ જોઈ લે, રાજ્યસભાના સભ્યોની નિમણૂક માટે વિધાનસભામાં કઈ રીતે થાય છે? અ ખુલ્લું મતદાન, બી ગુપ્ત મતદાન, ડી પ્રત્યક્ષ મતદાન કે ઉપરોક્તમાંથી 1 પણ નહીં? તો ખુલ્લું મતદાન દ્વારા રાજ્યસભાના સભ્યોની નિમણૂક થાય છે. ત્યાર પછી, ફ્રેન્ચ ઓપન 2000 ટાઇટલ કોણે જીત્યું હતું? રાફેન્ડાલ, રોજેસ્ટર, ડાયનેમિકેન કે એડમીરે? તો તમારો સાચો જવાબ છે રાફેલ નડાલ. ઉપરોક્ત હતા તે બંધારણના પ્રશ્નો હતા. ત્યાર પછીના આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વિશે માહિતી મેળવી લઈએ, ભારતમાં સૌપ્રથમ બિનહરીફ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ કોણ છે? રાજેન્દ્ર પ્રસાદ, વિવિગીરી, નીલમસિંહ રેડ્ડી કે જ્ઞાની જેલમસિંહ? તો તમારો જવાબ આવશે નીલમસિંહજી રેડ્ડી. ત્યાર પછી, નીચેનામાંથી કોને મૃત્યુદંડ માફ કરવાની સત્તા છે? મુખ્ય ન્યાયાધીશને, રાષ્ટ્રપતિને,
ઉપરાષ્ટ્રપતિ ને કે વડાપ્રધાન? તો તમારો સાચો જવાબ છે મૃત્યુદંડ રાષ્ટ્રપતિ માફ કરી શકે છે. ભારતના શેક્સપિયર તરીકે કયા સાહિત્યકાર ઓળખાય છે? ભવભૂતિ, કાલિદાસ, કલાપી કે પન્નાલાલ પટેલ? તો તમારો સાચો જવાબ છે કાલિદાસ. મહાગુજરાત આંદોલનના પ્રણેતા કોણ હતા? મોરારજી દેસાઈ, ઠક્કરબાપા, છોટાલાલ પુરાણી, ઇન્દુલાલ યાજ્ઞિક? તો તમારો સાચો જવાબ આવશે ઇન્દુલાલ યાજ્ઞિક.